કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ 4 વિષય ગણિત સ્વાધ્યાય પોથીમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણો 5મો લેક્ચર હતો. આજે આપણો 6ઠો લેક્ચર અને પાના નંબર 28 સુધી આપણે જોઈ ગયા હતા. આજે આપણે જોવાનું છે પાના નંબર 29. તો શરૂઆત કરતા પહેલા જો કોઈને વિડીયોમાં અક્ષર ખબર ન પડે તો જ્યારે PDF મોકલવામાં આવે ત્યારે જોઈને તેમાંથી પૂર્ણ કરવું. તો આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 20. દાખલા ગણી કોષ્ટક પૂર્ણ કરો. જો તમને કીધું છે પૂરું કરવાનું અંતર. પછી ખેતર અથવા બગીચો અને પછી છે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. પેલા તમને કેટલું આપ્યું છે? તો કે 800 મીટર. થી બાજુમાં ખેતર હોય કે બગીચો તો બધી બાજુનું માપ કેટલું છે? 200 મીટર. બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો કે અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર. હવે એક અંતર એક હું કરવાનું કીધું છે તમને કેટલા ચક્કર મારવા પડે? તો તમારે અંતર પૂરું થાય તો જોઈએ જે ગણવાનું તમારે 200 વત્તા 200 400 વત્તા 200 600 વત્તા 200 800 થઈ ગયું 800 મીટર. તો એક અંતર પૂરું કરવા લગાવવો પડતા ચક્કર, તો આને ફરતે 800 મીટર ચક્કર મારવું હોય તો કેટલા ચક્કર કરવા પડે? તો કે એક ચક્કર. તો બાજુમાં તમને ખાલી જગ્યા આપી છે ત્યાં લખજો એક. પછી છે બીજું 2000 અને અહીંયા તમને આપેલું છે 100 100 100 અને 100. બરાબર. અંતર કેટલું તમારે પૂરું કરવાનું છે? 2000. બધી બાજુનું કેટલું છે? 100 100 100. તો ગણવાનું 100 200 300 400. જો 400 એ એક ચક્કર હોય તો 2000 એ કેટલા? બરાબર. તો એ ખાલી જગ્યા આ સમજ માટે છે. તમારે જો લખવું હોય તો સાઈડમાં લખી શકો પણ ખાલી સમજ માટે છે. 400 મીટરનું એક ચક્કર તો 2000 મીટરનું કેટલું ચક્કર? બરાબર. તમને ખબર જ છે 2000 × 1/400. 0 0 0 0 0. 4 5 20. તો 5 1 કેટલા થાય? 5. તો કેટલા ચક્કર મારવા પડે તમારે? 5. પછી છે ત્રીજું. તેમાં આપેલું છે 1000 ને રાઉન્ડ છે તે કેટલાનું છે? 200નું. જો એક રાઉન્ડ તમને 200નું આપ્યું છે અને 1000 મીટર તમારે કાપવું હોય તો શું મૂકવું પડે? પદ મૂકવું પડે કે 200 મીટરનું એક ચક્કર તો 1000 મીટરનું કેટલું ચક્કર? 1000 × 1/200. 0 0 0 0 2 5 10. તો કેટલા આવે ચક્કર? 5. તો ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? 5. જો તમારે સમજ ખાતર સાઈડમાં લખવું હોય તો ઉપર તમને ખાલી જગ્યા છે ને ત્યાં થોડીક થોડીક જગ્યા આપેલી જ છે.
तो त्यां तमारे शू करवानू लखी देवानू। हवे जोईशू चौथू, तमने शू आपी दीधेलू छे तो के माप अने केटला चक्कर मार्या ते आपी दीधेलू छे, बराबर। हवे तमारे शोधवानू छे शू, तो तेणे एक चक्कर मां शू कीधुं छे के तेणे एक चक्कर मां केटलू अंतर काप्युं ते आपणे शोधवानू छे। तो जोईए चौथू, खाली जगह आपी छे, माप आप्युं छे 400 मीटर અને આ આપ્યું છે તમને 5। તમારે શોધવાનું છે શું, આ બરાબર। અંતર પૂરું કરવા લગાવવા પડતા ચક્કર કેટલા છે, 5। તમને એક ચક્કરનું માપ કેટલું આપ્યું છે, 400, તો તમારે લખવું પડે। સમજ માટે છે કે એક ચક્કરનું માપ કેટલું આપ્યું છે તમને, 400 મીટર। तो 5 चक्करनू माप केटला मीटर, आ बेनो शू थाय गुणाकार, 400 × 5, आ एक वैया जाय छेदमा 4 × 5 = 20, 0 0, तो एने केटलू चक्कर कापू आपू हशे माप अंतर, तो के 2000, लखजो 2000। હવે જોઈએ નંબર 5, પૂરું કરવાનું અંતર 2000। તમને આ માપ આપ્યું છે 300, આ આપ્યું છે 300, 200 200, તમારે શોધવાનું છે શું, આ પહેલાં ગણી લઈએ કુલ કેટલું છે, 300 + 300 = 600, 600 + 200 = 800, 800 + 200 = 1000, કાપવાનું છે કેટલું 2000, તો તમારે લખવું પડે 1000 મીટરનું એક ચક્કર, તો 2000 મીટરનું કેટલું ચક્કર, 2000 × 1/1000, 0 0 0 0 0 0, 2 × 2, તો એને કેટલા ચક્કર કરવા પડે, 2 ચક્કર। તો આ થયા તમારું પાના નંબર 29। બાજુમાં રીત મેં દર્શાવી છે, સમજ ખાતર છે, જો કોઈને લખવી હોય તો લખી શકો છો, પછી એમ નહીં કહેતા કે મેડમ PDFમાં આવી રીત લખેલી નથી, PDF મોકલીશ ત્યારે સ્વાધ્યાય પોથીમાં મેં લખેલું નથી, આ તમારી જાણ માટે છે। હવે જોઈએ પાના નંબર 30। તો પાના નંબર 30માં પણ આવી જ રીતના છે, પાના નંબર 30 માં આપ્યું છે છઠ્ઠું, તમારે આ માપ શોધવાનું છે, બધી બાજુનું આપી દીધું છે, 250 250 250 250, અને આ આપ્યું છે તમને 2। પહેલાં તો અંદરનું શોધી લઈએ, 250 + 250 = 500, 500 + 250 = 750, 750 + 250 = 1000, બરાબર। તો તેણે એક ચક્કરમાં કેટલું કાપ્યું છે, 1000, તો લખીએ એક ચક્કરનું માપ 1000 મીટર, તો 2 ચક્કરનું માપ કેટલા
मीटर। 1000 गुणिया बे तो कितना था से 2000। तो यहाँ सुन आओ से तुम्हारे जवाब में 2000। सातमू आज माप शोधवानू छे। चार सौ पहला अंदर नु शोधी लईए। 400 + 500 100 + 400 + 500 + 400 900 900 + 100 = 1000। એને એક ચક્કરમાં કેટલું કાપ્યું છે તો કે 1000। તમને આપ્યું છે કેટલાનું 2નું તો શોધીએ એક ચક્કરનું માપ 1000 મીટર તો 2 ચક્કરનું માપ કેટલા મીટર 1000 ગુણ્યા 2 કેટલા આવશે 2000 એટલે કાપેલું અંતર કેટલું હશે 2000 તો વ્યવસ્થિત જોઈને લખવું હવે પછી જોઈશું આપણે દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 પણ આવી જ રીતના છે જોઈએ દાખલા નંબર 8 પૂરું કરવાનું અંતર તમને આપ્યું છે 2500 આ તમને આપ્યું છે 500 તો અંતર પૂરું કરવા લગાવો પડતા ચક્કર તમારે શોધવાના તો તમારે લખવું પડે કે 500 મીટર નું એક ચક્કર તો 2500 મીટર ના કેટલા ચક્કર 2500 ગુણ્યા 1/500 શૂન્ય શૂન્ય ઉડે પચું પચું 25 ને 5 એકા 5 તો એને કેટલા ચક્કર લગાવવા પડે 5 ચક્કર દાખલા નંબર 9 શોધવાનું છે તમારે આ બસો પચાસ અને આપેલા છે કેટલા 4 ચક્કર તો પેલા અંદરનું શોધીએ 200 + 200 = 400 + 400 + 50 = 500 + 50 = 500 તો શોધીએ અંદર તો લખવું પડે તમારે કે એક ચક્કર લગાવવા 500 મીટર તો 4 ચક્કર લગાવવા કેટલા મીટર 500 + 4 કેટલા આવે 2000 તો કેટલા આવશે તમારે અહીંયા 2000 વ્યવસ્થિત જોઈને જ્યાં ખાલી જગ્યા છે ત્યાં લખવું આડાઅવળું લખતા નહીં હવે જોઈશું દાખલા નંબર 10 શોધવાનું છે આખું આપ્યું છે તેનું માપ છે 100 અને કાપેલું અંતર 5 તો એને 1 માં કેટલું કાપ્યું છે 100 મીટર તો 5 માં કેટલું કાપશે મૂકે બસ કે એક ચક્કર લગાવવા 100 મીટર તો
पांच चक्कर लगावा केटला मीटर, सो गुणिया पांच तो केटला आवशे 500। तो खाली जगह तमारे शुं लखवानुं छे 500। तो आ थयो तमारो प्रश्न नंबर 20 पूर्ण। हवे आ जोईशुं प्रश्न नंबर 21 ने पाना नंबर 31। प्रश्न नंबर 21 पाना नंबर 31। नीचे આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। તો પહેલા તો નકશો દોરી દઈએ। D C E A B આ છે 30 કિમી, 25 આ છે 20 અને 15। ચાલો પહેલું છે કે ગામ એ એ થી ગામ બી કેટલું દૂર છે। ગામ એ થી ગામ બી કેટલું દૂર છે? 25 કિમી। તો પહેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે 25 કિમી। બીજી ખાલી જગ્યા જોઈએ કે ગામ બી થી ગામ સી કેટલું દૂર છે, બરાબર? ગામ બી થી ગામ સી, તો ગામ બી થી સી વચ્ચેનું જે માપ હોય તેનો શું કરી નાખવાનો સરવાળો, 25 વત્તા 15, તો કેટલા થશે? 40 કિમી। ત્રીજું, ગામ એ થી ગામ ડી કેટલું દૂર છે? ગામ એ થી ગામ ડી કેટલું દૂર છે? 30 કિમી। ચોથું, ગામ ઈ થી ગામ ડી, ગામ ઈ થી ગામ ડી, તો બંને વચ્ચેનું માપ છે એનો શું કરી નાખવાનો સરવાળો, 20 વત્તા 30, કેટલા આવશે? 50 કિમી। પાંચમું, જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, ક્યાંથી જવું છે? ગામ ઈ થી ગામ બી, તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે? તો તમારે ગામ ઈ થી ગામ બી, ગામ ઈ થી ગામ બી, તો ઈ ને એ વચ્ચેનું માપ 20 અને એ થી બી વચ્ચેનું માપ 25, તો 20 વત્તા 25 કેટલા થાય? તો કે 45 કિમી। પછી છે છઠ્ઠું, જો સુનિલને ગામ સી થી ડી, સી થી ડી જવું છે, તો ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડશે? તો સી થી એ વચ્ચેનું માપ તમને કેટલું આપ્યું છે? 15 અને એ થી ડી વચ્ચેનું કેટલું આપ્યું છે? 30, તો 15 વત્તા 30 કેટલા થાય? 45 કિમી। સાતમું, પ્રદીપને કયું અંતર વધારે લાગશે, ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ? બી થી સી અને ડી થી ઈ, તો બી થી સી વચ્ચે, એટલે 25 વત્તા 15 કેટલા થશે? તો કે 40। અહીંયા નીચે લખું છું, બી થી સી અને 40 અને ડી થી ઈ, તો કે 50, બરાબર? તો કયું વધારે લાગશે? તો તમારે એરો કરીને બે લખવાના છે, ગામ ડી થી ઈ અને 10 કિમી। કેમ 10 કિમી આવ્યું? તો કે 50 માઇનસ 40 એટલે કે 10 કિમી। તો આ થયો તમારો પ્રશ્ન નંબર 21। હવે ચાલો ગૃહ કાર્ય કરીએ, તે તમારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું। આજે લખાવેલો પ્રશ્ન નંબર 20 અને 21, સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પેન્સિલથી લખવું, બને તો સ્વાધ્યાય પોથીમાં સ્વચ્છતા રાખવી, વિડીયોમાં અક્ષર ન દેખાય તો જ્યારે PDF મોકલવામાં આવે ત્યારે તેમાંથી જોઈને લખવું।